નર્મદાના રાજપીપલામાં સંસ્કાર મંડળ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી. કાછિયાવાડના આ મંડળ છેલ્લા 10 વર્ષથી સમાજના વિદ્યાર્થીઓને આગળ ધપાવવાનું કાર્ય કરે છે. ત્યારે મહિલા અને દીકરીઓએ આ રંગોળીની હરીફાઈ યોજી, જેમાં 20 સ્પર્ધકોએ ભાગ લીધો. આજના સોશિયલ મીડિયાના જમાનામાં રંગોળીને ભૂલી રહ્યા છે લોકો, ત્યારે રંગોળી સ્પર્ધા યોજીને તહેવારોની પરંપરા જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એક સારો એવો પ્રયાસ છે અને આ પ્રયાસ આવતા વર્ષોમાં પણ ચાલતો રહે એવો મારો અભિપ્રાય છે. અને અત્યારે આ રંગોલીઓ જેમ લુપ્ત થતી જાય છે એમ આ ફ્રી હેન્ડના થીમ બેઝ પર આ રંગોલી સ્પર્ધા યોજવામાં આવી હતી અને એમાં ઘણા હરીફોએ ભાગ લીધો હતો. દિવસે દિવસે રંગોળી હરીફાઈઓ અને જે આપણું પ્રાચીન છે તે બધું લુપ્ત થતું જાય છે, એટલે અમે છેલ્લા લગભગ 7-8 વર્ષથી રંગોળી હરીફાઈ રાખી રહ્યા છે અને રંગોળી હરીફાઈની અંદર પોતપોતાનું પ્રદર્શન બતાવે છે. વાત કરીએ જૂનાગઢમાં, દીપાવલીના તહેવાર પર હાલની સમસ્યા તેમજ કોરોના મહામારીમાં સારી કામગીરી કરનારની રંગોળી બનાવવામાં આવી. જૂનાગઢમાં ક્રિમઝન એકેડમી દ્વારા પ્રથમ વખત દીપાવલીના તહેવાર પર આજની મહામારી કોરોના કાળમાં સારી કામગીરી કરનારા અને લોકોને ઉપયોગી થનાર સોનુ સૂદ અને સરસાત સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ, ગીરના સિંહો, ભાતીગઢ સંસ્કૃતિ વગેરે થીમ પર રંગોળીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આપ રંગોળી પ્રદર્શનમાં જૂનાગઢના અને મારી કલા સંસ્થાના 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને તાલીમ લીધા પછી દરેક વિદ્યાર્થીઓની આ પ્રથમ રંગોળી કરેલ હતી. અને આ રંગોળી પ્રદર્શનમાં અમે લોકોએ જે કરંટ ઇસ્યુ જે છે એ બધા જ અમે આવરી લીધેલા છે. આ રંગોળીઓની કલાકૃતિ જોતાં આપણા દેશની અંદર જે યુવાનો છે એની અંદર આત્મનિર્ભરની સાથે એક કળાની જાગૃતિ જેને કહેવાય લાવવાની પ્રયત્ન આ રંગોળી હરીફાઈ મારફત કરવામાં આવી છે. અમદાવાદમાં જાહેરમાં તલવારથી કેક કાપતો વધુ એક વિડીયો વાયરલ થયો. આ વિડીયો બાપુનગરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિડીયોમાં દેખાતા એક શખ્સે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. સુરતના કુંભારિયામાં જમીનના મામલે એક યુવક પર જીવલેણ હુમલો થયો છે. આ યુવક સાથે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે 24 કલાક કેસ રઝળાવ્યો અને ત્યારબાદ ફરિયાદ લેતા પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં જોવા મળી રહી છે. નર્મદામાં 8.18 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. ડેડિયાપાડાના ચિકદા નજીક પેટ્રોલ પંપ પરના કેશિયર પાસેથી 8.18 લાખ રૂપિયાની રોકડ લૂંટ થઈ હતી. 27 ઓક્ટોબરે કેશિયર બાઇક પર રકમ લઈ અને સુરતની બેંકમાં પૈસા જમા કરાવવા જતો હતો ત્યારે ભરડા પુલ પાસે આ લૂંટની ઘટના બની. 2 બાઇક પર આવેલ 5 લૂંટારુઓએ તલવાર અને હોકીથી કેશિયર પર જીવલેણ હુમલો કર્યો અને લૂંટ કરી. આ કેસમાં નર્મદા LCBએ 5 તપાસ કરી અને 5 જેટલા લૂંટારાઓની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓ પાસેથી 4.68 લાખ રૂપિયા રોકડા, 1.5 લાખની બાઇક અને આ મળીને 6 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત થયો છે અને બાકીની રિકવરી માટે પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં લૂંટનો માસ્ટર માઇન્ડ અજય મંજી વસાવા હતો. 27 ઓક્ટોબરે સવારે 9:15 વાગે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધાડની ઘટના બની હતી, જેમાં ફરિયાદી અમરસિંહ જાલમભાઈ વસાવાના માથા ઉપર હોકી મારીને એમની પાસે જે 8,08,000 રૂપિયાના બેગ હતા આ ઝૂંટવીને 5 આરોપીઓ ભાગી ગયા હતા. 5 આરોપીઓ જે આમાંથી 3 આરોપીઓ નંદુરબાર જિલ્લાના છે અને 1 આરોપી નર્મદા જિલ્લાના અને 1 આરોપી સુરત ગ્રામ્ય જિલ્લામાં છે. આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.